50 લાખ રૂપિયા નાખી અને બધાને ભેટમાં આપ્યું છે. મને લગભગ 300-400 પુસ્તકો અને બીજા ટુંડિયાભાઈ આપી ગયા, તો હું બધાને ભેટ આપું છું. સંતોની વાણી એને વહેંચાય. સંતોની વાણીનો પ્રચાર બાપુએ ખૂબ કરાવ્યો. મેં પણ જિંદગીમાં બીજું કંઈ ગાયું નથી, મેં સંતોની વાણી ગાઈ છે. અને એ જ સંતોની વાણી બાપુને અંદરથી થયું કે આવા સંતોની વાણી તમે ગાય છે, તો એ સંતોની વાણીનો પ્રચાર આપણે કરીએ. તો એ સુંદર પુસ્તક બાપુ દ્વારા થયું અને એ પુસ્તક ઠેઠ મોદી સાહેબ સુધી પહોંચ્યું. અને જે કંઈ એવોર્ડ મળ્યો તો એ સવૈયાનાથની કૃપા અને બાપુના આશીર્વાદથી જે મળ્યો છે. એમાં મીનમેક નથી કે એમાં કાંઈ વધારાનું કહેતો નથી, જે છે એ કહું છું. પૂજ્ય બાપુની ખૂબ કરુણા, એમાંય બ્રહ્મ સમાજ ઉપર તો એમના આશીર્વાદ જ છે. ખરેખર તો બ્રહ્મ સમાજના આશીર્વાદ દેવા જોઈએ બ્રહ્મ સમાજે, પરંતુ સવૈયાનાથના વખતથી ચાલ્યું આવે છે કે બહુ જ રેમ રાખે છે અને ભેગા રાખે છે. તો અત્યારે પૂજ્ય બાપુએ આમંત્રણ પાઠવ્યું અને સૌ પ્રથમ દેવદાસ બાપુએ લખેલું, તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવદાસ લાગો છો પ્યારા. આ પદ મેં લગભગ 40 વર્ષ પહેલાં ગાયેલું, પણ હજી આપને બધાને ગમે છે. એનું કારણ મેં બહુ સારું ગાયું એટલે નહીં, બળદેવદાસ બાપા ગમે છે. આ હૃદયની વાત કહું છું. જે જે ભજનો બળદેવદાસ બાપુના મેં ગાયા એ તમને ગમે છે. બળદેવદાસ બાપુ એ વ્યક્તિત્વ જેવું હતું અને 40 વર્ષનો નાતો છે અમારો. અને આજે એમની સૂક્ષ્મ હાજરી, એમની અહીંયા એમની ચેતના આ કામ કરી રહી છે. આજ બાપાને અમે ચાલ્યા આવતા હતા તો બાપાએ જ ખાલી અમસ્થી જ વાત કરી કે બાપા હોમણ ઉપર કે બકાલું જોયું. એમણે તો નિખાલસપણે કીધું, હોમણ બકાલું કેમ થાય ને કેવી રીતે જમાડાય, ઘરે બે મહેમાન વધી ગયા આવ્યો હોય તોય તકલીફ પડી જાય, એને બદલે આટલા માણસોને એક સરખું ભોજન. અમે જમ્યા ને એ તમે જેમ જમ્યા એ જ જમ્યા, ખાલી વ્યવસ્થા માટે અલગ રાખ્યું હતું, બાકી બાપામાં ભેદભાવ નથી. એ મેં જોયું બધાને બધાને પ્રિય ભોજન કરાવ્યું, સુંદર વ્યવસ્થા, આવાસની વ્યવસ્થા પણ સુંદર થઈ ગઈ આ વખતે. તો અમે આવ્યા બહુ ખુશ થયા. બળદેવ બાપુએ તો પાયો નાખ્યો, પણ એની માટે મોટી ઇમારત તો બાપાએ ચણી. અને બધી કૃપા સવૈયાનાથની છે. તો ભજનો રજૂ કરું છું આપની સમક્ષ. તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવદાસ લાગો છો પ્યારા. તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવદાસ લાગો છો પ્યારા. તમારી આંખડી માયામી રસધારા બળદેવદાસ લાગો છો પ્યારા. તમારા પંજામાં પ્રભુતા ભળાય બળદેવદાસ લાગો છો પ્યારા. તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવદાસ લાગો છો ત્યારા.
દેવયાને આનંદ મારું કડવું તે વેણ કદી કોઈને ન કહેવું અનદાન દેવયાને આનંદ મારું કડવું તે વેણ કદી કોઈને ન કહેવું દુખિયા ન દુખ હરનારા બળદેવ દાસ લાગો છો પ્યારા તમારી મૂર્તિ મનોહર ભાઈ બળદેવ દાસ લાગો છો પ્યારા સાધુ સંતોની સેવાયુ કરવી પતિત જનની પૂજાયુ કરવી સાધુ સંતોની સેવાયુ કરવી પીડિત જનની પૂજાયુ કરવી દુખિયાના દુઃખ હરનારા બળદેવ દાસ લાગો છો પ્યારા તમારી મૂર્તિ મનોહર ભાઈ બળદેવ દાસ લાગો છો પ્યારા પર દુખ ભાળી એનો આત્મ દુભાય છે દુખિયાના દુઃખ દેખી આંસુ ઉભરાય છે પર દુખ ભાળી એનો આત્મ દુભાય છે દુખિયાના દુઃખ દેખી આંસુ ઉભરાય છે પર ઉપકાર કરનારા બળદેવ દાસ લાગો છો પ્યારા તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવ દાસ લાગો છો પ્યારા તમારી આંખડી માયમી રસ ધારા બળદેવ દાસ લાગો છો પ્યારા તમારા પંજામાં પ્રભુતા ભલાય બળદેવ દાસ લાગો છો પ્યારા બાપુ બળદેવના દર્શન કરવા ધ્યાન અંતરમાં ગુરુજીનું ધરવા
બાપુ બળદેવના દર્શન કરવા ધ્યાન અંતરમાં ગુરુજીનું ધરવા આવે વરણય ઢાળા બળદેવ દાસ લાગો છો ત્યાં તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવ દાસ લાગો છો પ્યારા આશિષ અંતરની દેવદાસ આપે તમારી જુગો જુગ જય વરતાવે આશિષ અંતરની દેવદાસ આપે તમારી જુગો જુગ જય વરતાવે વસનારા બળદેવ દાસ લાગો છો ત્યારા તમારી મૂર્તિ મનોહર ભાળી બળદેવ દાસ લાગો છો ત્યારા બળદેવ દાસ લાગો છો ત્યારા બળદેવ દાસ લાગો છો ત્યારા